વાંકાનેર પોલીસે પોસ્કો હેઠળ 6 આરોપીઓની ધરપકડ કરી. મુખ્ય આરોપી મોલાના ફરાર, જેને પકડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન. વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે આજથી 4 માસ પહેલા મોલવીને ચા પાણી આપવા ગયેલ સગીરાને મોલવીએ શારીરિક છેડછાડ કરી હતી. ત્યારબાદ સગીરા ગુમસુમ રહેતા તેના માતા પિતાએ પૂછપરછ કરતા તેણીએ મોલવી વિશે આપવીતી કહી દેતા સમગ્ર મામલાની વિગત પ્રકાશમાં આવી હતી. જેઓ સમગ્ર સમાજને દીનની તાલીમ આપનાર મોલવી રંગીન મિજાજી છે તેવા મોલવીથી સમાજ અને ગ્રામજનોની દીકરી સુરક્ષિત નથી તેવું જાણ્યા બાદ પિતાએ આ ઘટના અંગે ગામના અગ્રણીઓને વાત કરી હતી. ત્યારે અગ્રણીઓએ આ બાબત પોલીસ મથકે ના લઈ જવા દેવામાં પ્રેશર આપવામાં આવ્યું હતું. આ બાબતે પિતાનું મન માનતું ન હોય જેના પરિણામ સ્વરૂપ તારીખ 5/7/2018 ના રોજ ફરિયાદીએ પોલીસને ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ગ્રામજનોને જાણ થતા આ ફરિયાદ ન થાય તેવા પ્રયાસો કરી દેવાયા હતા. છતાં પણ પાપ છાપરે ચડીને પોકારે તે કહેવત અનુસાર ફરિયાદીએ પોલીસને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરતા ગ્રામજનોને મોલવીએ ઉશ્કેરણીજનક માહોલ કરી પોતાના પાપને ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ફરિયાદીના નિવાસ સ્થાન પર ગ્રામજનોએ હુમલો કરી દેતા પોલીસને ફોન કરી દેતા ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી અને ફરિયાદીને પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધવાની તજવીજ આદરી હતી. ફરિયાદીએ પોતાની સગી દીકરી પર મોલવી અડપલા કરતો હોવાની ફરિયાદ કરતા ફરિયાદ નોંધી અને ફરિયાદીને ગામમાં ફરી પાછા જતા મારા ઉપર હુમલો થઈ શકે તેવો ડર હોય માટે પોલીસ ફરિયાદીને રક્ષણ હેઠળ ગામમાં મૂકવા ગઈ હતી અને આરોપીને ઝડપી પાડવા ગયેલ, પરંતુ મોલવીએ સમગ્ર ગ્રામજનોને ઉશ્કેરણીજનક ભાષણ આપી અને ગ્રામજનોને પોલીસ સામે ફરિયાદ કરી દેતા મામલો ગરમાયો હતો, જે ફરિયાદ અનુસંધાને સિટી પોલીસ દ્વારા મોલાનાને ઝડપી પાડવા માટે રાણેકપર ગામે ગયેલ. ત્યારે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહેલા મોલવી અને તેના સાગરીતો દ્વારા પોલીસ પર માર મારવાનો આક્ષેપ કર્યો, પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે ગામમાં મોલવીની ધરપકડ કરવા માટે ગયેલ હોય અને કોઈ જાતનો બળ પ્રયોગ કર્યો ન હોવાનું જણાવવામાં આવેલ છે. જે ફરિયાદ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ ગુના નંબર 42/18 પોસ્કો કલમ નંબર 8 તથા આઈપીસી કલમ 354A, 143, 504 અને 506 અને પીજી એક્ટ 135 મુજબ આરોપીઓ નિઝામુદ્દીન અમીભાઈ સેરસિયા, ઉસ્માન હબીબ સેરસિયા, હુસેન નુરમામદ સેરસિયા, મોહમ્મદ જલાલ સેરસિયા, ઇબ્રાહીમ ઉર્ફે ભૂરી ઈબો અને સિકંદર ઉસ્માન બાંભણિયાની ધરપકડ કરી આ કામનો મૂળ આરોપી મૌલાના શૌકત અલીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઈ તારીખ 5/7/18 ના રોજ રાણકપુરના ગામના ફરિયાદી શ્રી હિંદીશભાઈ બાદી આવી પોતાની સગીર પુત્રી કે જે પોતાના મકાનની સામે મોલાના રહેતા હોય ત્યાં અવારનવાર જતા હોય, જેથી આજથી ઘણા સમય પહેલાં એની બાળકીને ભોળવી તેવાના ઘરમાં તેને શારીરિક અડપલા કરેલ હોય. આ અંગેની પોતે ફરિયાદ પોતાની સગીર પુત્રીનું શોષણ થતાં ફરિયાદ કરવાનું નક્કી કરતાં ગામના સરપંચ હુસેન નુરમોદભાઈ શેખે ગામના લોકોને ઉશ્કેરેલ કે ધાર્મિક વડાઓ વિરુદ્ધ ફરિયાદ થાય છે, તેથી ગામના લોકો ભેગા થઈ ગયા. 6-7 જણા તેઓના ઘરે જઈ તેઓના ડેલામાં ધોકા પછાડી તેઓને ભૂંડી ગાળો આપી અને તું મોલાનાની વિરુદ્ધ કેમ ફરિયાદ કરે છે તેમ કહી અને ગેરકાયદે ટોળું ઊભું કરે. આ ગામના ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માટે પોલીસ ત્યાં કાર્યવાહી કરવા જતાં ગામના લોકો ભેગા થઈ ગયા અને પોલીસની કાર્ય પદ્ધતિ ન થાય એવા હેતુથી ભેગા થઈ ગયા અને પોલીસે તટસ્થ રીતે કામ કરી અને આ કામ કરેલ છે. પોલીસે ત્યાં ગામના લોકો ભેગા થઈ ગયેલા હોવા છતાં કોઈ બળપ્રયોગ કરેલ નથી, ખોટા પોલીસ ઉપર બળપ્રયોગના આક્ષેપો કરેલ છે અને આ કામે મોલાના જે શૌકત અલી તે ભાગી ગયેલ છે અને ગામના સરપંચ હુસેન નુરમદભાઈ તથા બીજા 5 આરોપીને તાત્કાલિક અટક કરી અને ધોરણસર અટક કરેલ છે. આ અંગે ફરિયાદીની ફરિયાદ સગીર વયની પુત્રીઓની પોક્સો હેઠળની તથા રાયોટિંગ હેઠળની ફરિયાદ લીધેલ છે.